નમસ્કાર. ફરીથી આપણે 12th હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો જે પાઠ લીધેલો હતો એમાં આગળ જઈએ. હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એનો ધ્રુવીય સ્વભાવ, ધ્રુવીય સ્વભાવ કેમ કહી શકાય, કારણ કે આલ્કાઇલ હેલાઇડ એટલે કોણ, તો કે લાંબી કાર્બનની શૃંખલા હોય. એરાઇલ હેલાઇડ એટલે કોણ કહી શકાય, તો કે બેન્ઝીન ચક્ર છે અને એની અંદર છેલ્લે કોણ જોડાયેલું છે અહીંયા, તો કે હેલોજન અને અહીંયા હેલોજન. જુઓ હવે હેલોજન અને કાર્બન વચ્ચે, અહીંયા હેલોજન અને કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે કે સહસંયોજક બંધ હોય. એમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે, હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ વિદ્યુત ઋણ પરમાણુ, વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાય. એને કારણે આ જે ઇલેક્ટ્રોન છે, કાર્બનનો ઇલેક્ટ્રોન છે, એની ઋણભારની અસર આ એક્સ ઉપર દર્શાય, એટલે એક્સ ઉપર આપણે શું કહી શકીએ, અંશતઃ ઋણ. અને એ ઇલેક્ટ્રોન જેટલો એક્સ તરફ ગયો એના ઉપરથી આ કાર્બન ઉપર શું થાય, અંશતઃ ધન. તો આમ આ એક ધ્રુવ થયો જો, અને આ પણ એક ધ્રુવ જેવી પરિસ્થિતિ થઈ. ફિઝિક્સની ભાષામાં કહો તો માઇનોર પણ એક એન બન્યો અને બીજો એસ બન્યો, એનો મતલબ કે ધ્રુવ વચ્ચેનો બંધ એવું લાગે છે. એટલા માટે આ બંધ એટલે કે સી અને એક્સ બંધને આપણે અહીંયા કહીએ ધ્રુવીય બંધ. હવે આ ધ્રુવીય બંધમાં હેલોજન છે. હેલોજન કયો લાગેલો છે, હેલોજનમાં શું છે, આખા 17મા સમૂહના ખબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, આખો આવી રીતે કોણ નીચે તરફ જતું હોય એવા પ્રકારના પરમાણુ એની અંદર ગોઠવાયેલા હોય. કદની દૃષ્ટિએ આ પ્રકારે પરમાણુ ગોઠવાયેલા છે. તો સૌથી ઓછું કદ કોનું, ફ્લોરિનનું. હવે ધારો કે આ એક્સ તરીકે ફ્લોરિન જોડાયેલો છે, એના પછી એક્સ તરીકે ક્લોરિન જોડાયેલો છે, એક્સ તરીકે બીઆર જોડાયેલો છે, એક્સ તરીકે આઈ જોડાયેલો. તો જુઓ આ બંધ છે એ વચ્ચેનું અંતર, અને આયોડિન છે એ, આયોડિન એટલે સોરી અહીંયા જુઓ તો નીચે જાઓ એમ બંધ લંબાઈ તમારી મોટી થતી જાય. કેમ થતી જાય, કારણ કે હેલોજન પરમાણુનું કદ વધતું જાય છે. આમ હેલાઇડ સંયોજનમાં એક્સ પરમાણુનું જેમ કદ મોટું થતું જાય એમ તમારી બંધ લંબાઈ વધતી જાય છે. હવે આના પછી બીજો ટોપિક લઈએ કે જેમાં આલ્કાઇલ હેલાઇડની બનાવટ, આલ્કાઇલ હેલાઇડ આપણે બનાવીશું કઈ રીતે, આલ્કાઇલાઇડની બનાવટ માટે આલ્કોહોલ છે એ સૌથી વધુ પ્રિફર છે. આલ્કોહોલમાંથી સૌથી સારી રીતે આલ્કાઇલ હેલાઇડ સંયોજન બનાવી શકાય. આલ્કોહોલમાં કેમ, તો કે આલ્કોહોલ છે એમાં આર, ઓ અને એચ છે, એમાંથી જો આપણે આર અને એક્સ બનાવવું હોય તો સીધી જ વાત છે કે આમાંનો આખો આ ક્રિયાશીલ સમૂહ કોઈક વડે વિસ્થાપિત થયેલો છે. કોના વડે વિસ્થાપિત થયેલો છે, એક્સ વડે વિસ્થાપિત થયેલો છે. તો આપણે શું કરવું પડે કે આમાં એક્સ નાખવો પડે ગમે તે રીતે. એક્સ એટલે હેલોજન, જે હમણાં કહ્યું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે, એ હેલોજન સમૂહનું તત્વ આપણે ઓએચના સ્થાને આવે, એટલે આપણે દેશી ભાષામાં કહી શકીએ કે આલ્કોહોલનું રૂપાંતર આલ્કાઇલ હેલાઇડમાં થયું. ઓકે, હવે પહેલી વસ્તુ એ કે આલ્કોહોલમાંથી સરળતાથી બનાવી શકાય છે. તો આલ્કોહોલ તો 3 પ્રકારના છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, 3 પ્રકારના આલ્કોહોલ છે. પણ એની રિએક્ટિવિટી, આલ્કોહોલમાંથી હેલાઇડ બનવા માટે હેલોજન ઝડપથી આ બાજુ આવશે, તો હેલોજન કોને કારણે આકર્ષાય છે, આ એક્સને કારણે, આ ઓને કારણે આકર્ષાય છે. તો હેલોજનની ઓની સાથે આકર્ષણની વૃત્તિ, એટલે કે ઓ, અથવા તો બીજી ભાષામાં કહીએ તો ઓએચને હટાવવાની વૃત્તિ, ત્રીજી ભાષામાં કહીએ તો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનવાની પ્રતિક્રિયાત્મકતા તૃતીયક આલ્કોહોલમાં સૌથી વધુ ઝડપી હોય, એના કરતાં ઓછી હોય દ્વિતીયક આલ્કોહોલમાં, એના કરતાં ઓછી હોય પ્રાથમિક આલ્કોહોલમાં. આ રીતે આલ્કોહોલમાંથી તમે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકો. એનું જસ્ટ એક તમને ઉદાહરણ આપું તો જો, એચબીઆર તમારે બનાવવો હોય, એચબીઆર, તો એચબીઆર બનાવવા માટે આલ્કોહોલની અંદર એચબીઆર પ્લસ 48%નું એનએબીઆર અને H2SO4નું, એને બીઆર અને H2SO4 આનું તમે મિશ્રણ નાખો છો કોની અંદર, આલ્કોહોલમાં. શું બનાવવું છે, તો કે તમે આર,
OH ના સ્થાને કોણ આવી જશે? BR આવી જશે. આની અંદર આનું મિશ્રણની ટકાવારી કેટલી છે? 48%. 48% નું આની અંદર શું લીધું છે? તો કે 48% નું HBr લીધું છે. HBr કેમ? તો કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ, આમાંથી BR, આમાંથી OH, અને આ નીકળશે કેટલો? HBr. અને એ કેટલું હોય છે? 48% નું. 48% નું તમે જ્યારે HBr આમાંથી HBr સાથે પ્રક્રિયા કરો, કોની? આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરો, એટલે સિમ્પલ વસ્તુ થાય છે કે આ OH અને BR હોય તો OH આના સ્થાને આવી જાય અને BR પછી અહીં જોડે, એટલે માઇનસ શું થઈ ગયો? તમારો H2O થઈ ગયો, એટલે BR તમને મળી ગયો. આલ્કોહોલમાંથી OHનું વિસ્થાપન થઈ અને ROHનું રૂપાંતર શેમાં થઈ ગયું? RBRમાં થઈ ગયું. એના પછી જો કદાચ આપણે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય, એમાં CL લગાવવો હોય, CL જો અહીંયા જસ્ટ ખબર પડશે, અહીંયા ROH આ પ્રાથમિક હોય અથવા તો દ્વિતીયક હોય, આની પ્રક્રિયા તમે HCl સાથે કરો, HCl અને ZnCl2 લો, તો અહીંયા ROHનું રૂપાંતર શેમાં થઈ જશે? RXમાં થઈ જશે. એટલે કે આ X એટલે કોણ છે? CL છે. આમાં રૂપાંતર થઈ જશે. હવે જુઓ, અહીંયા તમે જો તૃતીયક આલ્કોહોલ લીધો હોય, ROH તૃતીયક લીધેલો હોય, અને એની તમે સીધી HCl સાથે પ્રક્રિયા કરો, તો RX બને છે. RX એટલે RCl બને છે. હવે આ બંને પ્રક્રિયાનો અભ્યાસ કરો એટલે તમને ખબર પડશે કે આ મેં તમને ક્રમ આપ્યો સાચો આપ્યો કે નહીં. જો પ્રાથમિક અને પ્રાથમિક આલ્કોહોલ હોય અથવા દ્વિતીયક આલ્કોહોલ, બેમાંથી કોઈ પણ આલ્કોહોલ હોય, આ આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એને કોઈની સપોર્ટની જરૂર છે. કોની સપોર્ટની જરૂર છે? ZnCl2 ઉદ્દીપકની જરૂર છે. ઉદ્દીપક લીધો તો જ તમારો આ OH નીકળો અને એ જગ્યાએ તમારો X આવી ગયો. ક્લિયર? હવે એ જ મારે એક્સ HCl થી જ દાખલ કરવો છે, પણ મેં લીધો તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ લીધો તો HCl સાથે પ્રક્રિયા કરી, સીધી જ પ્રક્રિયા થઈ ગઈ. એનો મતલબ શું થયો? કે ફક્ત મેં એને ગરમ કર્યું, સીધી પ્રક્રિયા થઈ ગઈ, તો એનો મતલબ કે આમાં ઉદ્દીપકની જરૂર નથી. એનો મતલબ શું થયો? કે ROH તૃતીયક જે છે એ તૃતીયકની ક્રિયાશીલતા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ કરતાં વધારે છે. આ તમે RXમાં શું બનાવ્યો? RCl બનાવ્યો. બીજી રીત શું હતી? તો કે 48%નું HBr. હવે 48%ના HBrને બનાવવાનો કઈ રીતે? તો કે એને બે વચ્ચે પ્રક્રિયા કરો, સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો, એટલે તમને એમાંથી 48%નું HBr મળી જાય છે. એ HBr સીધો આની સાથે પ્રક્રિયા કરે છે, આલ્કોહોલ સાથે. એટલે એક સંયોજન RCl બનાવ્યું મેં, પછી RBr બનાવ્યું. હવે આલ્કોહોલમાંથી RI બનાવવું હોય તો શું કરવાનું? એના માટે 95% H3PO4 એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ કરી શકો અથવા તો પોટેશિયમ આયોડાઇડ સાથે કરી શકો. કોની? આલ્કોહોલની પ્રક્રિયા. તો આ OHના સ્થાને કોણ આવશે? આયોડિન આવશે, એટલે આપણે શું બનશે? RI બની ગયું. આમ RX તરીકે CL, X તરીકે BR, X તરીકે I. આમાંથી આપણને શું જાણવા મળ્યું? આમાંથી એ જાણવા મળ્યું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં OHના સ્થાને X એટલે CL દાખલ કરવું હોય તો તમે ઉદ્દીપકની જરૂર પડે છે. તૃતીયક આલ્કોહોલ લીધો હોય સીધો દાખલ કરી શકો છો. આ ઉપરાંત જો આનાથી મતલબ શું ખ્યાલ શું આવ્યો? કે પ્રાથમિક કરતાં તૃતીયકની ક્રિયાશીલતા આલ્કોહોલની વધારે છે. એના પછી બ્રોમાઇડ બનાવવું તો આ રીતે બનાવવું. આયોડાઇડ બનાવવા માટે 95% ફોસ્ફરિક એસિડ તમે લો છો, એને કેમાં નાખો છો? કેમાં દ્રાવ્યમાં દ્રાવ્ય કર્યો છે? સોડિયમ આયોડાઇડ અને સોડિયમ કે અથવા તો પોટેશિયમ આયોડાઇડની સાથે પ્રક્રિયા કરો, આલ્કોહોલ સાથે કરો, એટલે OHનું રૂપાંતર સીધું જ શેમાં થઈ જશે? RI. આ ઉપરાંત તમે એ પણ કરી શકો કે RCl બનાવવા માટે આલ્કોહોલ પડેલો છે, એની અંદર કાં તો શુષ્ક HCl અંદર નાખો અથવા HCl નું દ્રાવણ નાખો અને ગરમ કરો, તો પણ સીધે સીધો RCl બની શકે છે. પરંતુ હવે ઔદ્યોગિક રીતે જે બનાવટ મોટાભાગે જે ફેમસ હોય છે એ પ્રક્રિયા હું તમને બતાવું. ત્રણ ઘટકો સાથે મોટાભાગે રાસાયણિક પ્રક્રિયા ROHમાંથી RX બનાવવામાં આવે. એમાં પહેલી પ્રક્રિયા છે PCl3. જો PCl3 કરું છું એટલે PX3, PCl5 અને SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ. હવે આ થાયોનાઇલ ક્લોરાઇડ છે ને એ સૌથી વધુ ઉત્તમમાં ઉત્તમ ઔદ્યોગિક રીતે આ જ વપરાય છે, કારણ કે આનાથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ બને.
કઈ રીતે? એ તો બનાવીએ એટલે ખ્યાલ આવશે. ચાલો આની પ્રક્રિયા હું આર ઓ એચ સાથે કરું છું, કારણ કે આલ્કોહોલમાંથી જે આપણે બનાવીએ છીએ આર ઓ એચ, આની પ્રક્રિયા પણ આર ઓ એચ, આ ત્રણેયમાં બનાવીએ. હવે પહેલું કરીએ, આપણે તો શું કરવું છે? સિમ્પલ યાદ રાખો, ઓ એચના સ્થાને કોને લેવો છે? સીએલને લેવો છે. ઓકે, તો કેટલા સીએલ તમારા ત્યાં જવાના છે? કેટલા જવાના? ત્રણ જવાના છે. તો અહીંથી ત્રણ ઓએચને કાઢી નાખો, એનો મતલબ કે ત્રણ આલ્કોહોલનો હું અણુ લઉં છું. તો આ ત્રણે ત્રણ આર છે એની બાજુમાં કોણ આવી ગયા? સીએલ. તો આમાંથી નીકળું કોણ? તો નીકળો કોણ? ત્રણ એચ નીકળ્યા. અને બીજું કોણ નીકળ્યું? ત્રણ ઓ નીકળ્યા. જો ઓ ત્રણ નીકળ્યા અને એચ ત્રણ નીકળ્યા. હવે તો એના પછી રહ્યું કોણ? બાકી કોણ રહ્યું? આ બાજુ પી રહ્યો. બધાને ત્રણેય બોક્સને જોડતો તો શું થઈ ગયું? એચ થ્રી. એટલે એ શું મળ્યું? એચ થ્રી, એચ થ્રી. આ નીકળી ગયો પી. આ પી છે, આ પી અને ઓ થ્રી, એચ થ્રી પી ઓ થ્રી, ફોસ્ફરસ એસિડ. આ મળ્યું. આની અંદર જુઓ હવે આમાં શું થશે. તો એક તો ઓ એચ નીકળી જશે, ઓ એચના સ્થાને કોણ આવે છે? આ સીએલ આવશે. એટલે પહેલું તો હું લખી જ નાખું આર અને સીએલ. એટલે પાંચમાંથી એક સીએલ તમારો નીકળી ગયો. હવે એ જ છે એની સાથે બીજો સીએલ જોડાય, એટલે એ બનશે શું? એચ સીએલ. એનો મતલબ પાંચમાંથી બે સીએલ તમારા ગયા. હવે રહ્યા કેટલા? ત્રણ સીએલ રહ્યા. આ ત્રણ કોણ રહ્યું? સીએલ. એક કોણ રહ્યો? ફોસ્ફરસ રહ્યો. અને વધારાનો કોણ રહ્યો? અહીંયા એક કોણ રહ્યો? ઓક્સિજન રહ્યો. ઓકે, આ બધાને ભેગું કરીએ આપણે. ચાલો તો શું થઈ ગયું? આ એક ઓક્સિજન પી એક, એટલે આ પી, આ નીકળી ગયો. પછી ઓ, એટલે આ ઓ. અને સીએલ કેટલા? ત્રણ, એટલે પી ઓ સીએલ થ્રી. આ રહી ગયો. હવે એના પછીની પ્રક્રિયા કરીએ આની અંદર. ચલો તો ઓ એચ તો આખો નીકળી ગયો, ઓ એચના સ્થાને કોણ જશે? સીએલ. એટલે આપણો ટાર્ગેટ તો મેઇન એ છે ને, આર સીએલ પ્લસ. હવે એક એચ અને આ સીએલ, એનો મતલબ કે બીજું કોણ બન્યું? એચ સીએલ. એનો મતલબ કે બે સીએલ હતા, બંને સીએલ નીકળી ગયા. એક ઓ એચના સ્થાને આવ્યો અને નીકળેલા ઓ એચમાંથી એક આ સીએલ, એચ આ સીએલ સાથે જોડાઈ ગયો, સીએલ થઈ ગયો. તો હવે રહ્યું કોણ? તો કે આ એસ ઓ અને આ, એનો મતલબ એસ ઓ ટુ. ગરમ કરો છો, આ બંને વાયુ સ્વરૂપમાં નીકળે. પ્રક્રિયા પાત્રમાં પોઝિશન એવી થાય કે તમારો આલ્કોહોલ હતો એ બધો જ સેમાં રૂપાંતરિત થઈ ગયો આલ્કાઇલ હેલાઇડ, અને પાત્રમાંથી આ વાયુ સ્વરૂપે બહાર નીકળી જાય. એનો મતલબ કે તમને એક પણ અશુદ્ધિ ન રહે. તો પાત્રમાં સંપૂર્ણ શું મળ્યું? આ આલ્કાઇલ હેલાઇડ શુદ્ધ મળ્યો. તેથી કરીને ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવવા માટે આલ્કોહોલમાંની આ ત્રણમાંથી સૌથી થાયોનાઇલ ક્લોરાઇડ સાથે બનાવવાની રીત વધુ સુયોગ્ય છે. હવે આમાં લાલ ફોસ્ફરસ વાપરીએ. લાલ ફોસ્ફરસ દાખલ આર ઓ એચ છે, એની પ્રક્રિયા લાલ પી, લાલ પી એટલે લાલ ફોસ્ફરસ. એની પ્રક્રિયા તમે જ્યારે હેલોજન સાથે કરો, હેલોજન સાથે કરો એટલે જો બ્રોમિન હોય તો ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ બને, ક્લોરિન હોય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બને, જો આયોડિન હોય તો ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ બને. હવે તમે અહીંયા એક્સ બરાબર કોણ લો છો? તો હું અહીંયા એક્સ બરાબર બી આર ટુ અને આઈ ટુ, આ લો બેમાંથી લો, તો ફોસ્ફરસ ટ્રાય બ્રોમાઇડ બને, ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ બને. એની ઉપરથી બ્રોમાઇડ કે આયોડાઇડ આ ઓ એચના સ્થાને લાગી જાય, એટલે અહીંયા શું આવે? એક્સ. તો એક્સ બરાબર કોણ હોય? બી આર હોય અથવા તો આયોડિન હોય. આ આખી આખી બનાવત આપણે કરી. એમાં હવે પ્રશ્ન એ થાય કે આલ્કોહોલમાંથી બનાવ્યું તમે તો આલ્કોહોલની જગ્યાએ હું બેન્ઝીન ચક્ર મૂકું તો ન ચાલે? આવી રીતે બેન્ઝીન ચક્ર મૂકું અને એની જગ્યાએ, કારણ કે મારે તો ઓ એચ જ રિપ્લેસ કરવાનો છે ને, પરંતુ આ પ્રક્રિયામાં ઓ એચ અહીંથી સી સાથેના ઓ એચ બંધમાંનો ઓ એચ નીકળી શકશે નહીં. કેમ ન નીકળી શકે સર? જો તમે સીએલથી આ એક્સથી ઓ એચ આમાં નીકળી શકતો હોય તો આમાં આ એક્સથી કેમ ન નીકળી શકે? એનું કારણ છે કે અહીંયા બેન્ઝીન ચક્રમાં સંસ્પદન થાય, અને સંસ્પદન થાય એટલે શું થાય? આ દ્વિબંધ અહીંથી પાછો અહીંયા આવે, એનો મતલબ દ્વિબંધ સી અને ઓ વચ્ચે અંશત વારંવાર દ્વિબંધ થયા રાખે, અને દ્વિબંધ થાય એટલે બંધ લંબાઈ ટૂંકી થાય. ટૂંકી બંધ લંબાઈ
તોડવી મુશ્કેલ છે. એટલે આ પ્રક્રિયા સંજોગોમાં તોડવી મુશ્કેલ છે, એટલા માટે આલ્કોહોલમાંથી સરળતાથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય, પરંતુ ફિનોલમાંથી સરળતાથી ક્લોરોબેન્ઝિન કે બ્રોમોબેન્ઝિન બને નહીં, કારણ કે સી અને ઓ વચ્ચેની આ બંધ લંબાઈ ટૂંકી હોય છે, અથવા તો દ્વિબંધ રચાતો હોવાને કારણે. શા માટે દ્વિબંધ રચાય છે? કારણ કે તેમાં બેન્ઝિન ચક્ર છે. તો શું થઈ ગયું? કારણ કે એમાં સંસ્પદન થાય છે, એટલા માટે. આ એક રીત પૂરી થઈ. કઈ? હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. શેમાંથી? આલ્કોહોલમાંથી બનાવટ આ પૂરી થઈ. હવે બીજી લઈએ, હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ. જો હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ કરવું એટલે પહેલું આલ્કેન આવે, આલ્કેનમાંથી બનાવટ કરીએ. ચલો આલ્કેનમાંથી કઈ રીતે થાય છે જોઈએ. આલ્કેનમાંથી તો આ કાર્બન CH3CH4 કરીએ, એની પ્રક્રિયા હું ક્લોરિનેશન કરું સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે 11મા ધોરણની અંદર આ વસ્તુ આવેલી છે. આની અંદર મુક્ત મૂલક જે યોગશીલ પ્રક્રિયા થાય છે, મુક્ત મૂલક, મુક્ત મૂલક હેલોજિનેશન. હેલોજિનેશન એટલે હેલોજન ઉમેરાવાની પ્રક્રિયા, કે જેને કહેવાય હેલોજિનેશન. એટલે ક્લોરિન કેવા સ્વરૂપમાં આવે? આ ક્લોરિન અને આ ક્લોરિન, જેને મુક્ત મૂલક એટલે આવી રીતે પોતાના ઉપર સહસંયોજક બનતી બંનેના ઇલેક્ટ્રોન હોય છે ને, આવી રીતે ભાગીદારીમાં આ વચ્ચે તૂટે એટલે આ પોતાનો ક્લોરિન એક હોય છે. 17 ઇલેક્ટ્રોન પાછા થઈ ગયા, એવી રીતે આના પણ 17 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે ખૂબ જ સક્રિય હશે, ધમ પછાડા કરશો હશે અને ધાડ દેરાનો જાય જાય ને ક્યાં જાય? કાર્બન સાથે આવી રીતે ચાર હાઇડ્રોજન જોડાયેલા હોય, આ ચારે ચાર કોઈ પણ એક બંધ તોડી નાખે, તોડી અને સીધો ત્યાં ઘૂસી જાય, એટલે આ જગ્યાએ CL આવી જાય. આ તો આ H ક્યાં આવે? અહીંયા આવી જાય, તો એ બે જોડાઈ જાય, તો શું થઈ ગયું? HCl. તો આમ આપણને અહીં નિપજ શું મળશે? CH3Cl અને માઇનસ શું થઈ ગયું? HCl. પણ આ પ્રક્રિયા કન્ટિન્યુ આગળ આગળ જયા જ રાખે. અમુક અણુ આ બન્યા, અચ્છા અમુક અણુની ફરીથી પાછી ક્લોરિનેશન થાય, તો પાછું આગળ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય તો માઇનસ પાછું HCl થાય અને પછી CH2Cl2 થાય. આમ અમુક અણુ એ રહી જાય, પાછી પ્રક્રિયા આગળ પણ જાય. તેથી કરીને આ પ્રક્રિયા પાત્રમાં લાસ્ટ અંતે તમને મળે શું? તો કે મોનોહેલો આલ્કેને મળે, ડાયહેલો આલ્કેને આ મળે. એની જગ્યાએ લાંબી લાંબી શૃંખલા વધારે હોય તો વધારે હેલોજન પણ જોડાઈ જાય, તો વધારે હેલોજન જોડાય એને શું કહેવાય? પોલીહેલો આલ્કેન સંયોજનો પણ મળે. તેથી કરીને પાત્ર માંથી આ મોનોહેલો આલ્કેન સંયોજન અને પોલીહેલો આલ્કેન સંયોજનના મિશ્રણને એકબીજાથી છૂટું કરવું બહુ મુશ્કેલ છે. તેથી કરીને આ કોઈ એક સંયોજનની નિપજ ઓછી મળશે, બધાની ઓછી મળશે. થોડુંક આ બને, થોડું ડાય બને, થોડું ટ્રાય બને, થોડું પોલો બને, બધાની નિપજ કોઈ પણ એકની કોઈ પણ વિચારો, એક સંયોજન નિપજ કેવી થશે? ઓછી જ મળશે. તો એના પછી બીજી રીત કઈ? હાઇડ્રોકાર્બનની રીત છે. તો હાઇડ્રોકાર્બન કંઈ આલ્કેન એકલો નથી, આલ્કિન પણ છે. તો આલ્કિન કરીએ. ચાલો આલ્કિન લઈએ. આલ્કિન કોણ? તો કે આલ્કિન લઈએ CH2 ડબલ બોન્ડ CH2, આલ્કિન. હવે આલ્કિનની HX કોમન પ્રક્રિયા લઉં છું, HX સાથે પ્રક્રિયા કરો. બહુ સહેલામાં સહેલી રીત. આલ્કિનમાં શું છે? દ્વિબંધ છે. આ દ્વિબંધ આમ કરીને તૂટી જાય, તૂટી જાય એટલે એક બાજુ H આવે અને એક બાજુ CL આવે. તો અહીંથી તોડજો, આ દ્વિબંધ તૂટી જાય, CH2 આ બંધ, અને બીજો ઉપરનો બંધ છે ને દર્શાવું છું, આ બંધ દર્શાવું છું, એટલે મેં દર્શાવ્યો આ બંધ, દર્શાવ્યો CH2. હવે આ બંધ તૂટે, એક દ્વિબંધ તૂટે, બે સંયોજકતા ખુલે, એક કાર્બન આ કાર્બન, એક દ્વિબંધ તૂટે એટલે બંને કાર્બનની સંયોજકતા ઓછી થાય, એટલે બે સંયોજકતા ખુલે એટલે બંને જગ્યાએ કોઈક ને કોઈક જોડાવવું તો પડે, તો જોડાવાળા તૈયાર છે. એક બાજુ H જોડાય, એક બાજુ X જોડાય. તો હું અહીંયા હું શું છે? H જોડું છું અને હું અહીંયા X જોડું છું, એટલે થયું શું? CH3CH2X CL તરીકે હોય તો X થાય, અહીંયા HCl હોય તો X તરીકે CL થાય. આ થઈ ગઈ તમારી નિપજ. હવે બની શકે એવું કે કદાચ અહીંયા પ્રોપીન હોય, CH પછી CH3, આ કોણ છે? પ્રોપીન છે. હવે આવા સમયે જ્યારે આની પ્રક્રિયા આ બેની કરવામાં આવે ત્યારે શું થાય? તો તમારો H છે એ અહીંયા જોડાશે કે પછી અહીંયા જોડાશે, એવી રીતે X છે એ અહીંયા જોડાશે કે અહીંયા જોડાશે, એનું વધારે લાંબુ ડિસ્કશન નથી કરતો, કારણ કે આપણે 12મા વિદ્યાર્થી આપણે જાણીએ છીએ. માર્કોવનિકોફ નિયમ યાદ કરો, અસંમિત આલ્કિનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક
ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. એટલે શું કહે છે? અસંમિત છે. અસંમિત એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે આ બાજુ કાર્બનની સંખ્યા અને આ બાજુ કાર્બનની સંખ્યા સમાન નથી, તેથી કરીને આ દ્વિબંધ તૂટવાનો છે, યોગક્ષેપ પ્રક્રિયા થવાની એ હકીકત છે. એચ અને એક્સ ઉમેરાવાનો છે હકીકત છે, પણ પ્રશ્ન એ છે કે એચ ક્યાં જશે? અહીંયા જશે, અહીંયા જશે. અથવા એક્સ ક્યાં જશે? અહીંયા જશે કે અહીંયા જશે? માર્કો નિકોવે સિમ્પલ વસ્તુ એકદમ દેશી ભાષામાં, થમ્સઅપ ભાષામાં સમજાવી દીધું કે આવું હોય ને બેટા, ત્યારે શું કરવાનું? વધુ ઋણ ઘટક હોય ને એ ઓછા હાઇડ્રોજનવાળો કાર્બન હોય ને ત્યાં જોડ દો, કામ પતી ગયું, ફિનિશ કરીએ. ચાલો તો લખીએ આની પર શું થાય. સી એ થ્રી સી એચ, આ બંધ કરું છું ઉપરનો, સી એચ ટુ. હવે તમારે એક્સ ક્યાં જોવાનો? પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે કોણ છે? એક્સ છે. એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. ઓછો હાઇડ્રોજન આ બેમાં કોણ ધરાવે છે? તો કે આ ધરાવે છે. તો આ જગ્યાએ તમારો એક્સ જોડાય છે. અને હાઇડ્રોજન ક્યાં જોડાશે? તો ક્યાંય જોડાશે, તો બેના શું થઈ જશે? ત્રણ. એટલે આ નિપત તમારી બની ગઈ. એટલે જો સીએલ હોય તો ટુ ક્લોરો પ્રોપેન, પ્રોપિનમાંથી ટુ ક્લોરો પ્રોપેન બની ગયો. ઓકે, આ કેમાંથી બનાવવાની રીત હતી? તો બનાવવાની હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાંથી આપણે બે રીતે બનાવી. એક કઈ? તો કે પહેલી સિમ્પલ, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન એટલે મુક્ત મૂલક હેલોજિનેશન. પણ એમાં પ્રોબ્લેમ શું થતો હતો કે આમાં શુદ્ધ સ્વરૂપે બે સંયોજનને અલગ કરવું મુશ્કેલ પડે છે, એક વસ્તુ હતી. બીજું છે એમાંથી આલ્કિનમાંથી. હવે એના પછી ત્રીજી વસ્તુ કરીએ કે હેલોજનનું ઉમેરણ, સીધે સીધું હેલોજનનું ઉમેરણ કરવું. એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર જો તમે બ્રોમિન ઓગાળેલો હોય, બ્રોમિન એટલે હેલોજન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, આની અંદર તમે બ્રોમિન ઓગાળીને બ્રોમિન બોલે દ્રાવણ તૈયાર રાખ્યું છે, અને તમે રાખ્યો ઇથીન CH2 ડબલ બોન્ડ CH2, તો શું થાય કે આ બ્રોમિન છે એ સીધી પહેલાં જેવું છે એમ જ, આ બંને દિવસ તૂટી, એક બ્રોમિન અહીંયા જાય, બીજો બ્રોમિન અહીંયા જાય, એટલે થાય CH2. આ બંધ હું કરું છું, આ બંધ મેં કર્યો CH2. આ બંધ તૂટી અને નીચે આવી ગયો, તો એક બ્રોમિન અહીંયા આવ્યો અને બીજો બ્રોમિન અહીંયા આવ્યો. આ આખો આપણો જે બન્યો હતો એને આપણે ત્યારે વર્ગીકરણમાં કહ્યું હતું, નામકરણમાં, વિસિનલ ડાયબ્રોમાઇડ. આ છે વિસિનલ ડાયબ્રોમાઇડ. આ થઈ ગયું વધારાનું એના પછીની બનાવટ. હવે હેલોજન વિનિમય પદ્ધતિ, હેલોજન વિનિમય પદ્ધતિ એટલે કે હેલોજનની પ્રક્રિયા, હેલોજનની બનાવટ. એના માટે બે, એક છે ફ્રિન્કલસ્ટેન. ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા વળી શું છે? જો હેલોજનમાંથી બનાવવા માટે આર એક્સ, અહીં ધ્યાન રાખજો, એક ક્યારે બે લઉં છું હું, આર એક્સ, એક્સ તરીકે સીએલ પણ હોય અને એક્સ તરીકે બીઆર પણ હોય. આની બે પ્રક્રિયા, એક છે ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા અને બીજી છે સ્વાર્સ, સ્વાર્સ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો, એક્સ તરીકે બંને ફિક્સ જ છે, સીએલ અને બીઆર. આમાં એસિટોન હોય, એસિટોન દ્રાવક હોય, એની અંદર સોડિયમ આયોડાઇડ ઓગાળેલો હોય. કોનું મિશ્રણ છે? એસિટોન અને સોડિયમ આયોડાઇડ. પહેલાની અંદર કોણ છે? તો કે અહીંયા AgF છે, અથવા તો Hg2F2, અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ. આ બધા જ ફ્લોરિનયુક્ત સંયોજનો છે, એની સાથે આને ગરમ કરવામાં આવે. તો થાય કેવું કે એક્સ નીકળે એટલે સીએલ હોય એ આની સાથે જોડે દે, એટલે માઇનસ એને એક્સ, અને આઈ અહીંયા જતો રહ્યો, તો મેળું કોણ? આર આઈ. ઓકે, ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ હેલાઇડનું, આલ્કાઇલ હેલાઇડમાં પ્રક્રિયાની વિશિષ્ટતા શું છે? હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન. આલ્કોહોલમાં તમે બનાવ્યું હોય તો શું કર્યું? આલ્કોહોલમાં OHનું વિસ્થાપન એક્સ વડે હતું. યસ, સમજી શકાય? આલ્કેનમાં કર્યું તો શું કર્યું? એચ, સૂર્યપ્રકાશને આજે હમણાં કર્યું હતું, એચનું વિસ્થાપન હેલોજન વડે. ઓકે, યોગક્ષેપ પ્રક્રિયા કરી? હા, કરી ને, હમણાં કરી. દ્વિબંધ હતું, દ્વિબંધમાં દ્વિબંધ તૂટવાથી એક્સનું યોગશીલ થવું, અંદર જવું. અચ્છા, વિસ્થાપન બે કરી,
પછી યોગ સિલેક્ટ કરી, હવે પાછી વિસ્થાપન, પણ કેવી વિસ્થાપન? હેલોજનનું જ હેલોજન વડે વિસ્થાપન, પોતાના કુટુંબના સભ્યને જ પોતે જ હટાવે છે. હેલોજન આખો એક સમૂહ. તો અહીં કોણ છે? ક્લોરિન હોય તો ક્લોરિનને કોણ હટાવે છે? આયોડિન હટાવે છે. બ્રોમિન હોય તો એને કોણ હટાવે છે? આયોડિન. હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન. એવી રીતે આમાં શું થાય છે? આની અંદર એ જી એફ વડે પ્રક્રિયા કરો તો એ ન હટાવી દે, હટાવી દે એટલે અહીં કોણ આવે? આર એફ બની જાય. આ એફ આવી ગયો અને એ જી અને એક્સ એટલે માઇનસ શું થયું? એ જી એક્સ. પહેલાંમાં શું થયું? માઇનસ એને એક્સ થતું હતું. તો આ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન તરીકે ક્લોરિન અને બ્રોમિનનું વિસ્થાપન જ્યારે ફ્લોરિન વડે થતું હોય ત્યારે એવા સમયે એ પ્રક્રિયાને કહેવાય સ્વાર્સ પ્રક્રિયા. અને એ જ આલ્કાઇલ હેલાઇડમાં ક્લોરિન અને બ્રોમિનનું વિસ્થાપન જો હેલોજન તત્વ આયોડિન વડે થતું હોય તો એ પ્રક્રિયાને કહેવાય ફ્રિંકલ સ્ટેન. પણ તમને ગુજકેટમાં એ પૂછી શકે બંને ચેન્જ કરવા માટે કે આમાં કોઈક માધ્યમ લેવામાં આવે છે, કોણ? એસિટોન. આ પ્રક્રિયામાં એક્સ તરીકે આવનાર ઘટક હોય એ આયોડિન જ હોય અને આ પ્રક્રિયામાં આવનાર ઘટક ફ્લોરિન જ હોય. અલ્ટિમેટલી આખા ફેમિલીમાં ઉપરનો ઘટક જો અંદર જતો હોય તો સ્વાર્સ છે, નીચેનો ઘટક જોતો હોય તો અંદર એ છે ફ્રિંકલ સ્ટેન. કારણ કે આખો સમૂહ શું છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઉપર પહેલો અને છેલ્લો. એ વસ્તુ એસ્ટેટિન રેડિયોક્ટિવ છે, કાઢી નાખીએ. ઠીક છે, ચાલો. એના પછીની આગળની રીત છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આ પ્રક્રિયા બહુ સહેલી પડે કે આ પ્રક્રિયા તો આપણે 11મા ધોરણની અંદર ખબર છે. એટલા માટે શું પ્રક્રિયા કઈ રીતે કરવાની છે? હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, હાઇડ્રોકાર્બન સંયોજન કોણ? તમે બેન્ઝીનને લઈ શકો, તમે ટોલ્યુને લઈ શકો, ઝાઇલીને લઈ શકો. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી જે બનાવવાના છે ને એ આપણે એરાઇલ હેલાઇડ બનાવવાના છે. એરાઇલ હેલાઇડ ફક્ત બે જ પ્રક્રિયા છે. એક તો આપણી જૂની જાણીતી છે, જેમ કે હાઇડ્રોકાર્બન ટોલ્યુન તમે લો બેન્ઝીનની ઉપર, CH3 આ ટોલ્યુન લીધેલું છે. હવે ટોલ્યુને સિમ્પલ ફ્લોરિન બ્રોમિનેશન કરવાનું છે, બીજું કશું જ નથી. તો હાઇડ્રોકાર્બનમાંથી જ્યારે પણ તમે હાઇડ્રોકાર્બન તરીકે એરાઇલ સંયોજન લો છો એવા વખતે તમે કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહ દાખલ કરો અને એ પણ બેન્ઝીન ચક્ર ઉપર દાખલ કરો ત્યારે સિમ્પલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઇલેક્ટ્રોન તરફ તમારો પ્રક્રિયક અનુરાગ થાય, એટલે ઇલેક્ટ્રોન જે જગ્યાએ હોય એ જગ્યાએ જાય અને ત્યાં જઈને શું કરે તો કે એક ઘટકને હટાવી દે અને પોતે ઘૂસી જાય. એનો મતલબ કે વિસ્થાપન કરે. તો અહીંયા આપણે ટોલ્યુનનું ક્લોરિનેશન કરવાનું છે. ક્લોરિનેશન હંમેશા ખબર છે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન કરો અથવા તો બ્રોમિનેશન કરો. જો તમે ક્લોરિનેશન લીધેલું હશે તો FeCl3 લેવું પડશે અને બ્રોમિનેશન કરો તો FeBr3 લેવું પડે. આ બંને વચ્ચે એટલે પ્રક્રિયક અને ઉદ્દીપક, આ લુઇસ એસિડ ઉદ્દીપક છે. આ બે વચ્ચે પ્રક્રિયા થઈને ઉત્પન્ન શું થાય તો કે Cl+ ઉત્પન્ન થાય. હવે જો પ્લસ છે ને બેન્ઝીનના સમતલની ઉપર નીચે શું હોય? પાઇ ઇલેક્ટ્રોનનું વાદળ હોય એટલે પ્લસ ઘટક એ તરફ ધીમે 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 આકર્ષાતો જાય અને બેન્ઝીનના કોઈ એક ખૂણા ઉપર, કારણ કે બેન્ઝીનના ખૂણા ઉપર કાર્બન સાથે કોણ હોય? હાઇડ્રોજન. એ હાઇડ્રોજનને હટાવી દે અને પોતે જોઈન્ટ થઈ જાય. એનો મતલબ આ પ્રક્રિયાને, આખી પ્રક્રિયાને શું નામ આપશું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે કઈ જગ્યાએ જોઈન્ટ થશે એ તો બેન્ઝીનના એક વિસ્થાપિત વ્યુત્પન્નમાં જોડાઈ ચૂકેલો ક્રિયાશીલ સમૂહ કયા સ્થાન નિર્દેશક છે? યાદ કરો 11મું ધોરણ, અત્યારે CH3 છે એ ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક છે. તો તમારો આવનાર ક્લોરિન એટલે Cl+ છે, ક્લોરોનિયમ આયન જેને કહેવાય. ક્લોરોનિયમ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશે, એટલે કે બેન્ઝીનના સમતલની ઉપર અને નીચે પાઇ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ તરફ આકર્ષાશે અને બેન્ઝીનમાં એટલે કે ટોલ્યુનમાં ઓર્થો સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન અને પેરા સ્થાન ઉપર રહેલા આ હાઇડ્રોજનનું પોતે વિસ્થાપન કરે. તો તમને પ્રક્રિયા મિશ્રણની અંદર બે નિપજ મળે. બે નિપજ કઈ કઈ મળે? તો કે બેન્ઝીનની ઉપર CH3 છે, એ CH3 તો હું એમનેમ જ રાખું છું, એક ઓર્થો સ્થાનની અંદર રહેલો હાઇડ્રોજન નીકળી અને Cl થાય. તો Cl2 હોય એમાંથી એક Cl અહીં આવે અને બીજો આ જોડાઈ જાય એટલે માઇનસ શું થાય? HCl થાય. બીજી નિપજ કઈ મળશે? તો કે બીજી નિપજ સિમ્પલ છે, ફક્ત પેરા પોઝિશનની અંદર જોઈન્ટ થાય.
CH3 અને CL આ ઓર્થો ક્લોરોટોલ્યુન અને આ પેરા ક્લોરોટોલ્યુન આ બંને છે. હવે આ બંને પ્રક્રિયા મિશ્રણમાંથી જુદું કઈ રીતે કરવું? તો એ ઓર્થો અને પેરા સંઘટકોને તેમના ગલનબિંદુમાં રહેલા મોટા તફાવતને કારણે અલગ કરી શકાય. એટલે બંનેને તમે ઠંડક કરો, ગરમ ઠંડી આપો, એટલે જે ગલનબિંદુ છે એના બેઝથી એક તમારો પ્રવાહી સ્વરૂપમાં રહી જશે અને એક ઘન સ્વરૂપમાં રહેશે. ગલનબિંદુના તફાવતને કારણે તમે એકને પ્રવાહી સ્વરૂપમાં છે અને શક આઉટ કરી લો અને બાકીનું નીચે પડ્યું રહેશે. એટલે કે બંને ઓર્થો અને પેરા સંઘટકો જે મળ્યા છે એને ગલનબિંદુના તફાવતથી અલગ કરી શકાય. હવે બીજું, જો કદાચ હું અહીંયા આયોડિન દાખલ કરું તો શું આયોડિન દાખલ થાય? આ જ રીતે આયોડિન દાખલ થઈ શકે. પણ આયોડિનમાં થશે શું કે પ્રક્રિયા પ્રતિવર્તી છે. તો જેમ અહીંયા HCl ઉત્પન્ન થશે ને એમ અહીંયા શું થશે? માઇનસ HI ઉત્પન્ન થાય. હવે HI ઉત્પન્ન થાય ને HI સીધે સીધો પ્રક્રિયા કરે તો પાછો તમારો મૂળભૂત ઘટક કરે. તો તમારે કરવું એવું જોઈએ કે ઉત્પન્ન થતો HI છે ને એને કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ. તો શું એ સર કઢાઈ કઈ રીતે? અંદર હું હાથ નાખીને કાઢવાનું એવું થોડું થાય? નહીં, એના માટે રાસાયણિક રીત છે. ઓક્સિડેશન કરતા કોઈ પણ આપો. ઓક્સિડેશન કોણ કરતા આપો? તો કે HNO3 છે, પરાયોડિક એસિડ છે, HIO3 છે, H2O2 છે. આ કોઈ પણ ઓક્સિડેશન કરતા આપો એટલે શું? હવે આનું ઓક્સિડેશન કરી નાખીએ એટલે અંદર દ્રાવણમાં ઉત્પન્ન થયેલો વધારાનો ઘટક જે HI છે, HI સ્વરૂપે જ નહીં રહે તો પ્રતિવર્તી પ્રક્રિયા થવાનો સંભવ નથી. આમ તમે HIની વાત થઈ એટલે કે આપણે આયોડિનેશન કરવાની વાત થઈ કે આયોડિન દાખલ કરીએ તો આ વસ્તુ શું થઈ શકે છે. પણ હવે એક ઘટક હેલોજન ફેમિલીનો એક ઘટક રહી ગયો. કયો? ફ્લોરિન. હવે ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મક છે, બહુ જબરજસ્ત સક્રિય છે. આને કારણે આ પદ્ધતિથી બેન્ઝિનની ઉપર કે કોઈ પણ જગ્યાએ આમાં ફ્લોરિન દાખલ કરી શકાતો નથી એટલે ફ્લોરો વ્યુત્પન્ન બનાવી શકાતું નથી. હવે એના પછી બીજું કે જો કદાચ આ ન લો તો હવે બીજી એક રીત કઈ છે? એટલે આ રીત તો થઈ ગઈ. ચાલો હવે બીજી રીત તમે હેલાઇડ સંયોજન એરાઇલાઇડ બનાવશો કઈ રીતે? તો બીજી રીતમાં છે એનિલિન છે, એની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા. એનિલિન છે, એનિલિન એની 0-5°C તાપમાને NH2, 0-5 એટલે 273-278 કેલ્વિન તાપમાને ખનિજ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ નાઇટ્રાઇડ NaNO2, જો ધ્યાન રાખજો અહીંયા નાઇટ્રાઇટ છે, નાઇટ્રેટ નથી. એટલે લખતી વખતે પણ થિયરેટિકલ પોર્શનમાં ધ્યાન રાખવાનું કે અહીંયા નાઇટ્રાઇટ આટલા નીચે તાપમાન. એટલે કે એક આખું પાત્ર અને લાકડાનું પાત્ર હોય તો બરફ બહુ નાખે, નહીં તો જો વેસલ પેલું હોય મેટલનું તો એની આસપાસ બરફ નાખે. તો ઠંડક બહુ કરી જોઈએ, એકદમ નીચું તાપમાન તમે કલ્પના કરી શકો છો. 0-5°C તાપમાન એટલે બરફની પોઝિશન આવી ગઈ, એકદમ ઠંડી એટલી બધી હોવી જોઈએ. તો એનિલિનની અંદર આ બંનેનું મિશ્રણ કરો. આ બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતો ઘટક પછી અહીંયા એટેક કરે કે જે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં આપણે સારી રીતે ભણીશું. અત્યારે હું તમને ટૂંકું બતાવું. અહીંયા બેન્ઝિનની ઉપર શું બનશે? બેન્ઝિનની ઉપર N-BBN N+ અને Cl-, અને પ્લસ અને માઇનસ આવે એને આપણે શું કહીએ? ક્ષાર કહીએ. તો આનું નામ શું કહેવું? તો કે આ છે બેન્ઝિન, તો બેન્ઝિન લખો, બેન્ઝિન. અને આ છે ડાયઝો ગ્રુપ, ડાયઝો ગ્રુપ એટલે આને કહેવાય ડાયઝોનિયમ. જો અહીંયા ધનાયન હોય ને એનું નિયમ 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 એવું ચાલે, એમોનિયમ થાય કે નહીં, સોડિયમ એવું થાય કે નહીં, તો ડાયઝોનિયમ. અને ઋણ હોય આઈડ 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 આઈડ, મોટાભાગે જોજો તમે. તો અહીંયા શું છે? ક્લોરાઇડ. તો બેન્ઝીન, બેન્ઝીન, ડાયઝોનિયમ, ક્લોરાઇડ અને પોતે કેવો છે? ક્ષાર છે. આ બની ગયું. અને આ સંયોજન એકદમ અસ્થાયી સંયોજન હોય, એમાંથી કોઈ પણ સંયોજન અસ્થાયી હોય એટલે શું થાય? જલ્દી પ્રક્રિયા કરી લે. તો આ તાપમાને આગળ લઈ અને ફરીથી પાછું તમે ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ એટલે કે Cu2X2, આ X તરીકે હું CLA લઈ શકું અને BRA લઈ શકું. ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ કરો એટલે આખો આ N2 નીકળી જાય અને આની જગ્યાએ તમારો CL અથવા તો BR આવી જાય. એટલે આ પોઝિશન આખે આખી નીકળી જાય અને એની જગ્યાએ આ બેન્ઝીનની ઉપર કોણ મૂકીશું? CL અથવા તો અહીંયા CL આવી શકે અથવા તો BR આવી શકે છે. એટલે કે ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીન બની શકે. આ ઉપરાંત આ ક્ષારમાંથી જો ત્યારે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે ને એવું આમાંથી પ્રક્રિયા અત્યારે હું બે જ કરું છું. સેન્ડમેર પ્રક્રિયા જેને કહેવાય, આવી બીજી પ્રક્રિયા, બીજી બે પ્રક્રિયા છે, એ ટોટલ ત્રણ પ્રક્રિયા સેન્ડમેર પ્રક્રિયા છે અને બાકીની ઘણી બધી પ્રક્રિયાઓ છે, એ બધી વસ્તુ ત્યારે જોઈશું આપણે. એમાંની એક પ્રક્રિયા છે KI સાથે પ્રક્રિયા, પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો. તો આમાંથી શું બનશે? તો કે N2 નીકળી જશે એટલે માઇનસ N2 થયું, N2. અને આ જે CL છે આ CL એ K સાથે જોડાઈ જાય એટલે માઇનસ શું થાય? KCl થાય એટલે N2 પણ નીકળી ગયું અને CL પણ નીકળી ગયું. એટલે આખો ભાગ જ નીકળી ગયો. તો એની પાસે આવી કોણ જાય? એની પાસે આવે આયોડિન, આયોડોબેન્ઝીન.
આમ એરાઇલ હેલાઇડની બનાવટ આપણે ફક્ત બે જ કરી. બે કઈ કઈ? તો એક તો તમે ટોલ્યુનમાંથી બનાવેલું ક્લોરિનેશન, બ્રોમિનેશન કે આયોડિનેશનથી કર્યું, હેલોજનની અંદર ફ્લોરિન સાથે પ્રતિક્રિયાત્મકતા ઊંચી હોવાને કારણે થતી નથી. ઓકે, આયોડિનેશનમાં ધ્યાન રાખ્યું પ્રત્યે પ્રક્રિયા છે એટલે તમે ઓક્સિડેશન કરતાની આવશ્યકતા છે અને પ્રક્રિયા પાત્રમાંથી પાત્રમાંથી એ નીકળી જઈએ છે. ઓકે, એના પછી બીજું તો કે એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેર પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનો કયો હતો કે એરાઇલ એમાઇનમાં લીધો છે, પહેલું એનું બેન્ઝિન ડાયઝોનિયમ ક્લિયર કર્યું. આ જે પ્રક્રિયા કરો છો ને એને સેન્ડમેર પ્રક્રિયા કહેવાય. સેન્ડમેર પ્રક્રિયા દ્વારા તમે મેળવ્યું અને વધારાની વસ્તુ આ કરી કે KI દ્વારા પણ તમે આમાંથી આયોડો બેન્ઝિન મેળવી શકો છો. હવે આના પછી આપણે ફરીથી આગળ આ જ ઉત્સાહથી આવી રીતે હસતા રમતા ખેલતા ફરીથી પાછા મળીશું બે દિવસ પછી વધુ આવતા અંકે. નમસ્કાર.